નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ન્યૂઝમાં મિત્રો આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે સૌથી તો આપણે વાત કરીએ કે ગુજરાતમાં છે એ નૈઋત્ય ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને જેને લઈને દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા વલસાડમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે એટલે મિત્રો ગુજરાતમાં ચોમાસું આ વર્ષનું ચોમાસું આવી ચૂક્યું છે હવે મહત્વનું છે કે જે નિર્ધારિત સમય હતો એના કરતાં ત્રણ દિવસ મોડ ચોમાસું છે એ ભારતમાં શરૂ થયું હતું પરંતુ હાલમાં જે વરસાદી સિસ્ટમ છે એ ઝડપથી આગળ વધી રહી હોય એવું લાગે છે અને આજે ગુજરાતમાં ચોમાસું પહોંચી ગયું છે હવે દક્ષિણ ગુજરાતના સિવાયના જે હિસ્સાઓ છે એ સમગ્ર ગુજરાત છે એમાં હાલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને હળવો વરસાદ શરૂ રહેશે હવે મહત્વનું છે કે આગામી પાંચ દિવસ વલસાડ દાદરાનગર હવેલી નવસારી સુરત તાપી આજે તમામ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં વરસાદ થવાની શક્યતાઓ છે મિત્રો હવામાન ખાતાના રિપોર્ટ મુજબ જોઈએ તો જે ઉત્તર ગુજરાત છે સાથે સાથે જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે અને જે મધ્ય ગુજરાત છે ત્યાં તમામ જિલ્લાઓમાં હજુ ચોમાસાનો પ્રવેશ બાકી છે પરંતુ ધીમે ધીમે ત્યાં પણ ચોમાસું પહોંચી જશે એ ઉપરાંત જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એને લઈને ભાવનગર ગીર સોમનાથ જિલ્લો અમરેલી જિલ્લો જુનાગઢ જિલ્લો આ જે તમામ જિલ્લાઓ છે ત્યાં વરસાદ પડી શકે છે મિત્રો મહત્વનું છે કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ નવ અને દસ જૂને દાહોદ પંચમહાલ ખેડા અને મહીસાગર આ જિલ્લાઓ છે એમાં વરસાદ પડી શકે છે એ ઉપરાંત હવે વાત કરીએ તો દસ અને અગિયાર તારીખે જૂનાગઢ પોરબંદર રાજકોટ અમરેલી ભાવનગર આ તમામ જિલ્લાઓ જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ત્યાં વરસાદ થવાની શક્યતાઓ છે એટલે મિત્રો આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને હાલમાં વાતાવરણમાં પલટો પણ આવી ચૂક્યો છે અને આ વર્ષનું ચોમાસું છે એ વલસાડમાં પહોંચી ચૂક્યું છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને જનવાદ ન્યૂઝમાં જો પહેલીવાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ